7 લેસન 13 એન્ટોનિયમ્સ એટલે કે ઓપોઝિટ્સ બરાબર એન્ટોનિયમ્સ એટલે શું તો કે ઓપોઝિટ્સ આપણે ઓપોઝિટ્સ જોવાના છે એન્ટોનિયમ્સ આર વર્ડ્સ ધેટ આર ઓપોઝિટ ઇન મીનિંગ ટુ ઈચ અધર બરાબર છે એન્ટોનિયમ્સ એટલે કે વિરોધી શબ્દો જે શબ્દ આપેલો હોય એનો આપણે વિરોધી શબ્દ લખવાનો રહેશે સમ એન્ટોનિયમ્સ કેન બી ફોર્મડ બાય સિમ્પલી એડિંગ અ પ્રિફિક્સ બિફોર ધ વર્ડ્સ હવે અમુક શબ્દ એન્ટોનિયમ્સના એટલે કે વિરોધી શબ્દોની આગળ અમુક એવા શબ્દો લાગે છે જેનાથી જે તરત જ વિરોધી શબ્દ બની જાય છે તો અમુકમાં ઇન લાગે ફોર્મલ ઇન્ફોર્મલ ઇનકમ્પ્લીટ અમુકમાં યુ એન અન લાગે પ્લેઝન્ટ અને ટાઈડી છે તો અનપ્લેઝન્ટ અને અનટાઈડી પછી અમુકમાં ડીશ લાગે એગ્રી અને યુઝ તો ડિસએગ્રી અને ડિસયુઝ અમુકમાં ઇમ લાગે તો ઇમ્પરફેક્ટ અને મોર્ટલ છે બરાબર તો ઇમ્પરફેક્ટ અને ઇમોર્ટલ અમુકમાં આઈ આઈ એલ ઇલ લાગે ઇલિટરેચર ઇલીગલ બરાબર છે રેગ્યુલર અને રિવાઇઝેબલમાં ઈ આર લાગે ઇરેગ્યુલર અને ઇરિવાઇઝેબલ જો આગળ છે ને સ્પેલિંગ આર થી ચાલુ થાય છે ને તો આઈ આર લાગે છે એલ થી ચાલુ થાય છે ને તો આઈ એલ લાગે છે બરાબર છે આ બે માં ખાસ એવું યાદ રાખજો તો તમને સહેલું પડશે ટ્રસ્ટ છે તો મિસટ્રસ્ટ અને યુઝ નું મિસયુઝ અમુક શબ્દો છે જે શબ્દ ફરી જાય છે બરાબર છે સમ ઓપોઝિટ્સ આર એન્ટાયરલી ન્યુ વર્ડ્સ ઘણા ઓપોઝિટ્સ એટલે કે વિરોધી શબ્દોને આપણે જોઈએ કે જે ચેન્જ જ થઈ જાય છે આમાં કેમ આપણને શબ્દ પાછળ તો એ નહીં આવે છે પણ નહીં આમાં તો બોલ્ડ ટીમીડ બરાબર સ્મૂથ રફ ડિફિકલ્ટ ઇઝી હાર્ડ સોફ્ટ ડીપ સેલો સ્વીટ બીટર વાઇડ નેરો લોંગ શોર્ટ ફેલર સક્સેસ બરાબર છે હવે તમને ખ્યાલ તો આવી ગયો છે એન્ટોનિયમ્સ એટલે શું ઓપોઝિટ્સ અને સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી અને એન્ટોનિયમ્સ ઓપોઝિટ્સ એટલે વિરોધી આપણે એક્સરસાઇઝ જોઈએ અહીંયા શબ્દોને આડા અવડા આપેલા છે એ શબ્દોને તમારે અહીંયા ગોઠવી અને એનો વિરોધી શબ્દ પણ સામે આડો અવડો છે એને આપણે ગોઠવવાના છે તો ફૂલ ઇમ્પ્ટી આપણે અહીં લાઇન ટુ લાઇન જ લખેલા છે બધા જ ઓકે ફૂલ ઇમ્પ્ટી ટેમ વાઇલ્ડ ફૂલ એટલે ભરેલું ઇમ્પ્ટી એટલે ખાલી ટેમ એટલે પાડીતું વાઇલ્ડ એટલે જંગલી બ્રાઇટ એટલે પ્રકાશિત ડલ એટલે ઝાંખું કેરફુલ એટલે આપણે જેની કેર કરીએ ને ધ્યાન રાખીએ એ અને કેરલેસ એટલે જે કોઈનું ધ્યાન ન રાખતા હોય એ પરફેક્ટ એટલે બધી જ રીતે વ્યવસ્થિત હોય પરફેક્ટ ઇમ્પરફેક્ટ જેને સાવ બધું જ ખરાબ લખવાનું ખરાબ પોતાની રીતે રહેવાનું હોય રહેણી કેણી બધી ખરાબ એ એક્ટિવ અને પેસિવ જુનિયર એટલે જે આપણી આપણાથી નાના ધોરણમાં ભણતા હોય એને જુનિયર કહેવાય સિનિયર જે આપણાથી મોટા ધોરણમાં ભણતા હોય એને સિનિયર કહેવાય બેટર એટલે બરોબર એકદમ પરફેક્ટ અને વર્સ એટલે ખરાબ ફ્રેશ એટલે તાજું સ્ટેલ એટલે વાસી પ્રેઝન્ટ એટલે હાજર એબસેન્ટ એટલે ગેરહાજર અર્લી એટલે વહેલા લેટ એટલે મોડા ઓલવેઝ એટલે હંમેશા નેવર એટલે ક્યારેય નહીં અથવા કદી નહીં ડિસેન્ડ અને અસેન્ડ ડિસેન્ડ એટલે શું તો કે ઉતરતો ક્રમ અસેન્ડ એટલે ચડતો ક્રમ ઇમ્પ્યોર અને પ્યોર ઇમ્પ્યોર એટલે ગંદુ અને પ્યોર એટલે ચોખ્ખું બરાબર છે એક્સરસાઇઝ ટુ જોઈએ અહીંયા અન્ડરલાઇન કરેલા જે શબ્દો છે એને તમારે શું કરવાના છે ત્યાં એનો વિરોધી શબ્દ લખવાનો છે લૂઝરનું વિનર ડિસ્ટ્રોયનું પ્રિઝર્વ બરાબર મૂવેબલનું ઇમૂવેબલ વિઝિબલનું ઇનવિઝિબલ બરાબર ઇન્ટિરિયરનું એક્સટિરિયર બરાબર ઇન્ટિરિયર શું ખબર છે તમને ઇન્ટિરિયર એટલે કે જે અંદરની વસ્તુઓનું સુશોભન જે કરવામાં આવે ને ઇન્ટિરિયર સુશોભન એટલે શું તો કે ભાઈ ફર્નિચરને એકદમ સરસ રીતે કરવામાં આવે છે બરાબર દિવાલોમાં પીઓપી કરવામાં એ ઇન્ટિરિયર કહેવાય છે અને એક્સટિરિયર બરાબર છે પછી રિફ્યુઝ તો એક્સેપ્ટ બરાબર એક્સેપ્ટ એટલે સ્વીકારવું અને રિફ્યુઝ એટલે જવા દેવું પછી લિટરેટ એટલે ઇલિટરેટ બરાબર ડિપાર્ચર એટલે જવાનો સમય અરાઇવલ એટલે આવવાનો સમય રિસ્પોન્સિબલ એટલે જવાબદાર ઇરિસ્પોન્સિબલ એટલે બેજવાબદાર બરાબર પેશન્સ એટલે ધીરજ ઇમ્પેશન્સ એટલે ધીરજ વગરના બરાબર પ્રાઉડ પ્રાઉડ એટલે શું ગર્વ હમ્બલ એટલે જેને આપણે ખરાબ રીતે કે ભાઈ આ મારું કઈ કરશે જ નહીં હું એને ગમે એટલું ભણાવશો નહીં ભણશે જ નહીં એ રીતે બરાબર મોર્ડન એન્સિયન્ટ સ્ટ્રિક્ટ લેનિયન્ટ બરાબર લેજિબલી ઇલેજિબલી ફ્યુ એટલે થોડુંક મેની એટલે વધારે તો બસ આ જ બધા વિરોધી એટલે કે એન્ટોનિયમ શબ્દો આપણે જોયા તો બસ એને આ જ રીતે જો તમે આ રીતે પાકો કરી લેશો તો સૌ સહેલું છે ઓકે સમજાઈ ગયું હશે બાય બાય